નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ ગજોડ. જોઈ લે આ રસ્તો છે, અહીંયા ગજોડ ગામ આવેલું છે અને આપણે ગજોડ ગામમાં આજે ગજોડની જાગીર અને કિલ્લો કહેવામાં આવે છે તે આપણે જોવા આવ્યા છીએ. આજે જો આપ આ કિલ્લો દેખાઈ રહ્યો છે, આપણે હજી પહોંચ્યા જ છીએ ને આ બાજુ બારેથી કંઈક આવો દેખાઈ રહ્યો છે. તો પહેલાં અહીંયા બહારથી થોડોક જોઈ લઈશું ને પછી અંદર જોશું અને કેવો શું હાલતમાં છે ને તે આપણે જાતે જોઈશું, અવલોકન કરીશું ને પછી એનો ઇતિહાસ પણ આપણે બતાવીશું. તો બન્યા રહો વિડીયોમાં. તો કિલ્લો ઘણો ઊંચો છે મિત્રો અને ઘેરાવો પણ દેખાઈ રહ્યો છે આ બાજુ. તો આપણે પહેલાં બહારનો, કારણ કે અહીંથી બહુ સુંદર મજાનો કિલ્લો દેખાઈ રહ્યો છે ને પથ્થર પણ મોટા છે બાંધકામ. ને આ બાજુ થોડાક ઉપર જઈને જોઈશું આપણે, પછી તેની અંદર કેવો છે તે પણ આપણે જોઈશું ને શું શું કિલ્લાની અંદર મકાનો કે રહેવા જેવું કંઈ હતું કે ખાલી ગજ જ છે તે આપણે સંપૂર્ણ જોઈશું અંદર. તો આ ગઢ કે કિલ્લા હંમેશા ઊંચી જગ્યામાં જે બનાવવામાં આવતા હતા તમને ખ્યાલ જ હશે. આ પણ જોઈ શકો છો, આ ટેકરી છે ઊંચી ને આ બધી નીચાણવાળો વિસ્તાર છે ને આ અહીંયા ટેકરી ઊંચી ડુંગર જેવું છે, ઊંચો ભાગ ત્યાં કિલ્લો બનાવવામાં આવ્યો છે. અને આપણે અહીંયાથી જોતા આવીએ છીએ અને અહીં ખૂણામાં એક ગોલ ગઢ જે બનાવવામાં આવ્યો છે તે આપણે જોઈશું. તો અહીં તો થોડોક ભાગ સારો એવો દેખાવામાં આવ્યો છે અને ઉપર થોડોક પડી ગયો છે મિત્રો, જોઈ શકો છો આપ ઉપર ભાગ થોડોક પડી ગયેલ છે પણ આગળ શું પોઝિશન છે તે પણ જોઈશું. આ બાજુ વસ્તી પણ છે જોઈશું અંદર આવે. તો મિત્રો, આપણે અંદર આવી ગયા છીએ કિલ્લાની અંદર. આ છે કિલ્લાની અંદરનો નજારો અને જાળી તો જ્યાં જોશો ત્યાં, કારણ કે આ જૂના જમાનાની કિલ્લા છે. હવે જાળવણી તો ખાસ ક્યાં રહી નથી, એના માટે જાળી ઘણી વધી ગઈ છે, છતાં આપણે જોવાની કોશિશ કરશું. હવે અહીંયાથી પહેલો આપણે આ જે ગોલ ગઢ છે તેનો ઉપરનો ભાગ પડી ગયો છે પણ આ તેનો ડિઝાઇન આપ જુઓ કેવી રીતના સપોર્ટિંગ કરી છે, આર્ચ બનાવવામાં આવ્યો છે, બાલ્કની જેને કહેવાય, અને ઉપર ભાગ પડી ગયેલ છે. તો આ બાજુ પગથિયા પણ છે મિત્રો ઉપર ચડવાના. આ લોકેશન જોઈ શકો છો આપ, આ બાજુ પગથિયા પણ છે અને આ જોઈ શકો છો આપ આ કિલ્લો અહીંયાથી શરૂઆત થાય છે એને આ બીજી સાઈડ, આમ ચારે તરફ કિલ્લો છે. તો સંપૂર્ણ આપણે જોઈશું અંદર શું છે તે પણ આપણે જોઈશું. તો મિત્રો, આ ઉપર ચડવાના આ પગથિયા છે. તો આપણે પગથિયા ઉપર ચડીને થોડોક નજારો ઉપરથી જોઈશું કેવો દેખાય છે અને પછી અંદરનો ભાગ અહીં પણ આ સારો જગ્યા દેખાઈ રહી છે, જે અંદર લગભગ મહેલ બેલ જેવું કે લાગે છે એ પણ જોઈશું આપણે. પહેલાં અહીંયા ઉપર ચડીને થોડુંક આપણે નજારો જોઈ લઈએ. તો પગથિયા સારી કન્ડિશનમાં છે, થોડો ઘાસ અંદર પડ્યો છે અને ચોમાસાની સિઝન છે હાલ, તો ગરમી બહુ વધારે છે. અને હવે આપણે પહોંચી આવીએ છીએ ઉપર અને ઉપરથી નજારો કંઈક આવો દેખાઈ રહ્યો છે કે આ વરસાદ પડી છે, જોઈ શકો છો બાજુમાં નદી છે, નદીમાં પાણી ભરેલ છે અને આ સામે જે મહેલ કહેતા હતા એ પણ જોઈશું આપણે. ને આ ઉપર આપણે ગઢ થોડો પડી ગયો છે દિવાલ અને આ કાયમ જોઈ શકો છો આપ દિવાલને, આ એકદમ બરાબર પડી છે સારી કન્ડિશનમાં.
અને અહીંયાથી બહારનો ભાગ પણ જોઈ શકો છો આપ. તો ઉપરથી કાંઈક આવો વ્યૂ આવી રહ્યો છે, અને હવે આપણે ઉપરથી નહીં પણ આપણે નીચે જ જોશું કે શું શું અંદર જોવા લાયક છે. સામે પણ આપણે જગ્યા કાંઈ દેખાઈ રહી છે, લગભગ ધજા પણ છે આ બાજુ. તો કદાચ કાંઈ પાડિયા બાળિયા કે કાંઈ હોઈ શકે છે એવું. અને જોઈ શકો છો આપ સુંદર મજાનું ગાર્ડનનું બાંધકામ. અને આ બાજુ લગભગ રહેવાના પણ મકાન દેખાય છે મિત્રો. આ મકાનના જ દિવાલ છે જે લગભગ 2-3 ફૂટ પડી છે ઉભેલ, ઉપરનો ભાગ વિખરી ગયો છે. તો કિલ્લો તો ઘણો સુંદર લાગે છે, પણ એનો ઘેરાવો અને પથ્થરો પણ ઘણા પડ્યા છે. આ અંદર બધે આ બાજુ પાણા પડ્યા છે એના પ્રમાણે એવું લાગે છે કે બધા અહીંયા મકાન જ હતા અંદરો અંદર. ને હવે આપણે અહીંયા એક જગ્યા છે તે પણ આપણે જોઈશું. તો અહીંયા કને જોઈ શકો છો આપ આ જગ્યા, લીમડાનું ઝાડ એક મોટું, અને બાજુમાં જ તો જાણીએ ગજોડ ગઢના રાજાઓ વિશે. તો લાખો જાદાણીએ 1147 અને 1175 ની વચ્ચે કચ્છમાં શાસન કર્યું હતું, અને તેની પાસે ગાદીનો એક વારસદાર હતો. જામ રાતો રાયધન કચ્છીમાં રાતો એટલે કે લાલ, અને તે એટલા માટે કહેવાતો હતો કારણ કે તે તેની પાઘડી પર લાલ કપડું બાંધતો હતો લડાઈ દરમિયાન. ને જામ રાતો રાયધનને 4 પુત્રો હતા, જેડાજી, હોથીજી અને ગજણજી અને ઓધાજી. તેઓને અનુક્રમ કંથકોટ, રજોડ અને બારા અને મુખ્ય રાજધાની લાખિયરવીરાનો પ્રદેશ કચ્છમાં આપવામાં આવ્યો. ગઢ બનાવવામાં આવે છે ને બાજુમાં અહીંયા કને પડી ગયેલ છે, પણ અંદર કંઈક જોવા જેવું તો છે મિત્રો. જોઈ શકો છો આપ આ કિલ્લો છે ને, કિલ્લાની અંદર અહીંયા અંદર ખાંચું આવેલ છે, શું હશે કંઈક પડી ગયેલ છે, માટી અંદર આવી ગઈ. અને હવે આપણે આ બાજુ જાશું જે મહેલ છે, ને મહેલની બાજુમાં એક મંદિર પણ દેખાઈ રહ્યું છે મિત્રો. સાણું છે મંદિર, તે પણ આપણે જોઈશું. અને મિત્રો આ ભાગ છે તે રોડ બાજુનો છે, જે આપણે આવ્યા હતા ગાડી લઈને. એ રોડ સાઈડની જે આ દિવાલ છે ગઢની, કિલ્લાની, એ આખી પડી ગઈ છે, વિખેરાઈ ગઈ છે. પણ સાઈડમાં જે આપણે જોઈ એ કાયમ છે. અને આ બાજુ પણ થોડી ઘડી અડધી ઊભી છે ને, અડધી પડી ગઈ છે. આ જેવી આપણે કહેતા હતા એ રાજમહેલ જેવું કંઈક નાખું કે જે હોય એ આપણે અંદર જઈને જોશું. અહીંયા પણ રૂમ જેવું લાગે છે, જોઈ શકો છો આપ આ ચણતર. અહીંયા પણ કદાચ રૂમ હશે, તો મકાનો તો અંદર હતા જ રહેતા હશે પહેલાં જે કોઈ. અને હવે આપણે આ જગ્યા જોઈ લઈએ. તો આની પણ હાલત જોશું તો માથે અહીંયાથી કરીને અડધો ભાગ પડી ગયેલ છે ઉપરથી, પણ નીચેનો ભાગ કાયમ છે. અને હવે આપણે આગળ જઈને જોશું. તો મિત્રો આવી ઘણી આવી કચ્છમાં જગ્યાઓ આવેલ છે જે આપણને હજી સુધી ખબર નથી કે આવી જગ્યાઓ છે. આ તો આપણે લોકેશન આવા આવા સારા લોકેશન હજી પડ્યા છે આપણા કચ્છમાં, પણ જેની જાળવણી નથી. જોઈ શકો છો આપણે ઝાડી કેટલી વધી ગઈ છે, પણ સુંદર એવો કિલ્લો. અને અહીં આપણે જોઈશું કે આ અંદર શું છે. તો આમ જોવા જઈએ તો
એક મોટો ગેટ લાગે છે, મેન દ્વાર જેને કહેવાય. તો ઉપર પણ બાલ્કની છે જે તૂટી ગયેલ છે, અને આપ જોઈ શકો છો કે તેના પથ્થરને કોલમની બનાવટ ને આ બધું પથ્થરોનું જે કામકાજ છે, પથ્થર ઉપર જે બધવાનો લોટ છે જોઈ શકો છો આપ. અને અંદર તો બહુ ડેન્જર નથી લાગતું, પરંતુ ઉપરનો ભાગ તો સાવ ડેન્જર છે. આ અંદરનો ભાગ બરાબર છે એટલે ટકી રહ્યું છે, થોડા ઘણા પાણા આપણને પટમાં જોવા મળી રહ્યા છે, ચામાચીડિયા પણ અહીંયા બેઠા છે. અને આ બાજુ જોઈ શકો છો આપ, આ લગભગ મેઇન દ્વાર જ લાગે છે. અને આ એક સાઈડમાં આવેલી છે. હવે આપણે આ જોઈ લીધો, અહીંયા કને એક બારી પણ છે વચ્ચોવચ. હવે આગળ જોઈશું શું જોવા જેવું છે. હજી ઘટ આપણો આ બાજુ થોડોક છે કિલ્લો. તો એક ખૂણો આ રહ્યો, આ તો ઘણો સમજી લ્યો કે પાથરો નીકળી ગયા છે, પડી ગયેલ છે ઘાટો ઘાટો, થોડોક જ બાકી રહ્યો છે. અને આ બાજુ મંદિર એક દેખાયું છે આપણને, એ જોઈશું. તો આ બાજુ છે મંદિર, પણ અહીંયાથી જવા એવી હાલત નથી, આપણે બીજી સાઈડમાંથી જઈશું. અને હાલ આપણે અહીંયા કને જોશું તો ઉપર ચડ્યા જેવું નથી, પરંતુ ઉપર જવાનું પહેલાં શેરીએથી જોઈ લેવું અહીંયાથી. આ જે રાજા સાહેબ વખતમાં જ્યારે બનાવવામાં આવ્યું છે ત્યારે ઉપરથી જોતા હશે, બધો એરિયા કવર કરતા હશે, એના માટે જ ઊંચો ભાગ બનાવવામાં આવ્યો છે. અહીંયાથી પગથિયા તૂટી ગયા છે, ઉપરથી પગથિયા છે આ બાજુ, ને આ દરવાજો છે સામે. તો ચાડવાની હાલત જેવો નથી, આપણે ઉપર ચડશું નહીં. અને અંદર હજી શું છે તે પણ જોઈ લઈએ. મિત્રો, આ જે પથ્થર અને માટી દેખાઈ રહી છે, અને આ જો બાંધકામ અહીંયા કને થોડું છે, માટીમાં દબાયેલા ને થોડુંક દેખાઈ રહ્યું. તો આ જગ્યા જે વચ્ચેની જગ્યા છે એમાં બધા મકાનો હતા રહેવા માટે, એવું આપણને લાગી રહ્યું છે. બધા પડી ગયેલ છે, કિલ્લો પણ જ્યારે બનાવ્યો છે ત્યારે તો બહુ સુંદર ને વિશાળ છે, પરંતુ અડધો ભાગ લગભગ સમજી લો ને 70-80% તો ખરાબ જ છે, એટલે પડી ગયેલ છે. તો મિત્રો, ઇતિહાસની વાત કરીએ તો આ કંથકોટનો કિલ્લો અને ગજોડગઢનો કિલ્લો આ એક જ રાજાના મકાન હતું, કે જેના વંશજો છે તેના દ્વારા જ બનાવવામાં આવ્યા છે. અલગ અલગ જગ્યાએ આ બધા મકાનો હતા, આ વચમાં રસ્તો હશે કદાચ સીધે સીધો, આ બાજુ મકાન છે, આ બાજુ મકાન છે. અને ગરમીની તો વાત મૂકી દો મિત્રો, આ બાજુ એક વરસાદ થઈ ગયો છે, આપણી બાજુ વરસાદ નથી આવ્યો. અને મિત્રો, આજે તમને એક એવું ઝાડ બતાવું જંગલનું, મેં જંગલમાં ઘણા ઝાડ આવા જોયા છે, પરંતુ આવડું મોટું નથી. ને આ ઝાડની તમને ખાસિયત પણ બતાડું, આ ધૂપમાં કામ આવે છે આની જે લોબાન છે તે. તો આને અમે કુંધેર કહીએ છીએ. અને આ ઝાડ છે, આનામાં એવો ગુંદ નીકળે છે, એ ગુંદ આપણે ભગવાનની પૂજા કરીએ, એ પૂજામાં જે વપરાય છે, જે સુગંધ, જેની સુગંધ આપણે મસ્ત મજાની આવે, ભગવાન પ્રસન્ન થાય અને આપણું ઘરનું વાતાવરણ સુંદર થાય, એ મેઇન વસ્તુ છે તે આ ઝાડ ઉપરથી. મિત્રો, આના ગુંદ છે, આનો રસ એનામાંથી બને છે. આ બહુ પવિત્ર ઝાડ છે. આ તો ઘણું મોટું છે, અહીંયા આવડું મોટું મેં પહેલી વખત જોયું છે. અમારી બાજુ છે આવા ઝાડ, પણ નાનકડા છે. અને હવે આપણે અહીંયા ધજા ઉપર લગાવેલી છે, ને ચારે બાજુનો નજારો આપણે જોઈ લઈએ. અને પછી આપણે આ બાજુ મંદિર જે છે તે
એ આગળ કદાચ રસ્તો હોય ને આપણે અંદર જોઈ આવીએ. અને આખરે આપણે મંદિરની અંદર આવવાનો રસ્તો મળી ગયો છે મિત્રો. અહીં લીમડાના ઝાડ પણ ઘણા છે જેનો છાયણો, અને ખાટી આંબલીનું ઝાડ છે. અહીંયા મંદિર આવેલા છે જૂના. આ લગભગ રાજાશાહીનો કિલ્લો છે તે સમયનો લગભગ અહીંના મંદિર છે એવું લાગી રહ્યું છે. તો એક મંદિર, આ તો શંકર ભગવાનનું લાગ્યું છે. અંદર શિવલિંગ છે અને નાગ દેવતા પણ દેખાઈ રહ્યા છે. જય શિવ શંકર ભોલેનાથ. તો આ શિવ શંકરનું મંદિર છે નાનકડું શિવ મંદિરનું. અને આ છે બહારનો નજારો મંદિરનો. અને અહીંયા એક રૂમ કે કાંઈક એવું બનાવવામાં આવ્યું છે. ને આ જે ગઢ જે આપણે અંદરથી જોયો હતો ગોલ, તેનો છેડો એક આ બાજુ આવી રહ્યો છે. અને અહીંયાથી આ જે ચારે બાજુ જાય છે ગઢ, ને આ છે મંદિર આપણે અંદરથી જોયું. અને મિત્રો આ છે નદી. ગજોડ ગામથી આગળ જે પહેલાં જ આ નદી આવે છે. તો વરસાદ હમણાં પડ્યો છે એક, તેના કારણે જોઈ શકો છો થોડું ઘણું પાણી અંદર આવેલ છે. અને સુંદર મજાનું આ નદીનું દ્રશ્ય. હું આ સામે પણ એક મંદિર છે, સાનું છે આપણે ખબર નથી. અને આ જે સામે દેખાઈ રહ્યું છે તે આપણે ગઢ જે જોયો હાલમાં જોઈ શકો છો આપ. આ જે ગઢ એ હાલ આપણે જોઈને આવ્યા ગઢ છે. તો અહીંયાથી આપણે નદીનો ભાગ ઉપર ચડતા અને રોડ ઉપર જ ગામથી પહેલાં જ આ ગઢ આવે છે. ગઢને બાદમાં પછી આખું ગામ છે ગજોડ. તો મિત્રો કેવો લાગો તમને આ કિલ્લો? અને આ કિલ્લાની જાણકારી કદાચ તમારી પાસે પણ કંઈક હોય તો તે પણ તમને કમેન્ટ દ્વારા જણાવજો. ને ફરી આવો લોકેશન આપણે નવા બનાવતા રહેશું.